મોદી શાંતિદૂતની ભૂમિકામાં મોદીની એક મુલાકાત પર વિશ્વનું ધ્યાન ખેંચાયું. ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે સમાધાનના પ્રયાસ. પીએમ મોદીની પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમાની આપની સાથે. તો અમેરિકા પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દેશોના વડાઓ સાથે મુલાકાત પણ કરી હતી, પણ એક મુલાકાત પર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. વડાપ્રધાન મોદીએ ન્યુયોર્કમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મીટિંગ કરી હતી. અત્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, એવા સમયમાં મોદી બંને દેશમાં શાંતિ સ્થપાય એના પ્રયત્ન કરી રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધમાં મોદીની મધ્યસ્થી તરીકેની ભૂમિકા મહત્વની રહી છે, એ વાત પુતિન પણ સ્વીકારી ચૂક્યા છે. મોદીની બંને યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા સકારાત્મક પરિણામો લાવી શકે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. જો આવું થાય તો વિશ્વ પટલ પર પીએમ મોદી શાંતિદૂત તરીકે ઉભરી આવશે. પેલેસ્ટાઇન સાથે શાંતિની મંત્રણા અટલજી અને રાજીવ ગાંધી પણ કરી ચૂક્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઘણા દેશો વિશ્વગુરુની ભૂમિકામાં જોઈ રહ્યા છે. એનું કારણ એ છે કે મોદી જ્યાં પણ જાય છે ત્યાં શાંતિનો સંદેશો આપે છે અને વસુધૈવ કુટુંબકમની વાત પણ કરે છે. ગયા ઓગસ્ટ મહિનામાં મોદી યુક્રેન ગયા હતા. એ પહેલાના મહિનામાં તેઓ જુલાઈમાં રશિયા ગયા હતા. બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તેવા તેમણે પ્રયાસો પણ કર્યા હતા અને 15 દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે મને લાગે છે કે 3 દેશોને યુદ્ધ ખતમ થાય એમાં રસ છે. 3 દેશના નેતાઓના સતત સંપર્કમાં હું છું. આ 3 દેશમાં પુતિને ભારતનું નામ પણ લીધું હતું અને બીજા 2 દેશમાં બ્રાઝિલ અને ચીન છે. હવે નરેન્દ્ર મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કની લોટે ન્યુયોર્ક પેલેસ હોટલમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ અબ્બાસ સાથેની મુલાકાતમાં ગાઝામાં માનવીય સંકટ અને સતત ખરાબ થઈ રહેલી સુરક્ષા વ્યવસ્થા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પેલેસ્ટાઇનના લોકો સાથે ભારતના અતૂટ સમર્થનની પણ વાત કરી હતી, જેમાં માનવીય મદદ કરવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારતની સ્થિર અને સૈદ્ધાંતિક નીતિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર 2-સ્ટેટ સોલ્યુશન જ બંને દેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી શકે છે. તેમણે યુદ્ધ વિરામ, બંધકોને મુક્ત કરવા અને વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વાતચીત કરી તથા રાજદ્વારી કૂટનીતિથી ઉકેલ શોધવાનું સૂચન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ યાદ અપાવ્યું કે પેલેસ્ટાઇનને માન્યતા અપાવવામાં ભારત શરૂઆતના દેશોમાં સામેલ રહ્યું છે. પેલેસ્ટાઇનને યુનાઇટેડ નેશન્સના સદસ્યતા મળે એ માટે પણ ભારત સહયોગ આપતું રહેશે એવી ખાતરી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ 2017માં ઇઝરાયલની મુલાકાતે ગયા હતા અને તે કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી ઇઝરાયલ મુલાકાત હતી. એ પહેલા સુધી ભારતનો કોઈ ઉચ્ચ સ્તરીય નેતા ઇઝરાયલ જાય તો પેલેસ્ટાઇન જરૂર જાય, પરંતુ નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન ગયા નહોતા અને મુલાકાત દરમિયાન પેલેસ્ટાઇનનું નામ સુદ્ધા નહોતું લીધું. જો કે 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પેલેસ્ટાઇન ગયા હતા. ભારતને અમેરિકાની નજીક લાવવામાં ઇઝરાયલે મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. અમેરિકામાં યહૂદી લોબીને બહુ શક્તિશાળી ગણવામાં આવે છે અને ભાજપના શાસનકાળમાં ભારત એ લોબીની બહુ જ નજીક રહે છે. નરેન્દ્ર મોદીએ અમેરિકાના ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું હતું કે પહેલા ભારત દરેકથી સમાન દૂરીની નીતિ પર ચાલતું હતું, પણ હવે ભારત દરેક સાથે સમાન નજીકની નીતિ પર ચાલી રહ્યું છે. એટલે જ નરેન્દ્ર મોદી રશિયા સાથે જેટલા સંબંધ રાખે છે એટલા જ યુક્રેન સાથે રાખે છે અને જેટલા સંબંધ ઇઝરાયલ સાથે રાખે છે એટલા જ સંબંધ પેલેસ્ટાઇન સાથે પણ રાખે છે. આમ પણ નરેન્દ્ર મોદી કોઈ પણ જગ્યાએ એક જ શબ્દ ખાસ વાપરે છે, વસુદેવ કુટુંબકમ. તેમના વલણમાં પણ એ દેખાય છે.